નબીરપુર નજીક દૂધ ભરેલા ટેન્કરને અકસ્માત ન રહ્યો. ત્રણને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થતા પોલીસે ટ્રાફિક હળવો કર્યો. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના ગઈ રાત્રે ભરૂચથી ટેન્કર નંબર GJ02AT64 દૂધ ભરીને ગાંધીનગર જઈ રહ્યું હતું, જે દરમિયાન નેશનલ હાઈવે 48 પર નબીપુર ખાતે ચનુર ચોકડી ઓવરબ્રિજ ઉતરતા ટેન્કર બ્રેકડાઉન થતા હાઈવે ઉપર પહેલી ટ્રેક ઉપર ઊભું રાખી તેમાં સમારકામ ચાલી રહ્યું હતું. તે વેરા પાછળથી એક ટ્રક નંબર MH14KA5245 ઉભેલા ટેન્કરમાં ધડાકા ભેરા થતા ટેન્કરના ક્લીનર અને મિકેનિક સહિત 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ટ્રક ટેન્કરના પાછળના ભાગે અથડાતા ટેન્કરના પાછળનો વાલ સહિત લાઇનમાં નુકસાન થતા રોડ પર જાણે કે દૂધની નદીઓ વહેવા લાગી હતી, જેના પગલે રોડ પર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી હતી. આ અકસ્માત અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા તેઓએ ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ટ્રાફિકને હળવો કરાયો હતો. યાકુબ પટેલ, JNS TV, ભરૂચ.